સોનું તને મારા પર ભરોસો નહીં કે? બહુ થયું મિત્રો, આવી વાહિયાત વાતોને આપણે ડાઉનલોડ કરીએ છીએ અને પાસવન કરીએ છીએ, પણ બાજુમાં પડેલો કચરો આપણે જો ડસ્ટબિનમાં ન નાખી શકીએ, કચરા ટોપલીમાં ન નાખી શકીએ, ગેલેરીમાંથી આપણે કચરો રોડ પર ફેંકીએ અને એ જ ગંદકીમાં આપણે જીવતા હોઈએ ને, તો ભારત એ વિશ્વના ગરીબ દેશોમાં ગણાતો હતો, હવે ગંદા શહેરોમાં પણ ગણાય છે. 56 અઠવાડિયાથી સી ટુ સી લગભગ સમગ્ર આણંદમાં સ્વચ્છતાનો ઝુંબેશ ચલાવે છે. જો તમે તમારું આંગણું, તમારું ઘર, તમારી દુકાન, તમારી આસપાસના વિસ્તારને જો સ્વચ્છ ન રાખી શકો ને, બીજા શું કરે છે છોડી દો, તમે શું કરો છો વિચારો. આવો આજથી નક્કી કરીએ, માણસ બનીએ, ગંદકી નહીં કરીએ અને ગંદકી કરવા પણ નહીં દઈએ. તમને કોઈ નહીં બદલે, તમારે તમારી જાતને બદલવી પડશે. માણસ તરીકે જન્મ લેવો એ સામાન્ય બાબત છે, પણ માણસાય પુરવાર કરવી પડશે. અને જરૂર પડે ને તો ગંદકીનો ફેલાવો કરનાર વ્યક્તિત્વને પણ દૂર કરવાનો પ્રયત્ન કરશો. આત્માની અવાજને સાંભળો, કારણ સ્વચ્છતા ત્યાં જ ભગવાન છે.